નમસ્કાર દર્શક મિત્રો બળિયા માણેકપુર શાળા દ્વારા ચલાવતી યુટ્યુબ ચેનલ તમામ દર્શક મિત્રો છઠ્ઠા ધોરણ નો આઠમું ચેપ્ટર છે દશાંત સંખ્યાઓ એમાં આપણે ભાગ ચાર સુધી અગાઉ સમજ્યા હતા એમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર પહેલાનો સી સુધી સમજ્યા હતા હવે આપણે દાખલા નંબર પહેલાનો થી શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય તો એમાં કઈ સંખ્યા મોટી છે એ આપણે સમજવાનું છે તો ચલો આપણે સમજીએ ઈ એક પોઈન્ટ ત્રેવીસ કે એક પોઈન્ટ બે એક પોઈન્ટ ત્રેવીસ હવે આપણે દશાંશ ચિહ્ન દૂર કરીશું એટલે નીચે દશાંશ ચિહ્નના આધારે દસ સો કે હજાર મૂકવા પડશે બરાબર છે તો ચલો આપણે એકસો તેવીસ અને એક પોઈન્ટ એકસો પછી બે સંખ્યાઓ છે એટલે બે મીંડા પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો એક મીંડું અને પોઈન્ટ પછી ત્રણ સંખ્યાઓ હોય તો નીચે ત્રણ મીંડા મૂકવા પડે બરાબર તો એ મેથડ આપણે દરેકમાં એપ્લાય કરવાની છે અને એક પોઈન્ટ બે તો બરાબર બાર છેદમાં દસ એટલે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે દસ મૂક્યા હવે અહી છેદમાં પહેલી સંખ્યાના છેદમાં સો છે તો અહીંયા પણ સો લાવવા પડશે આપણે સમજ છેદી બનાવીશું તો એના આધારે અંશની સંખ્યા મોટી છે કે નાની એ જાણી શકીએ બરાબર તો ચલો આપણે અહીંયા ઉપર નીચે બંને બાજુ દસ દસ વડે ગુણીશું એટલે દસે દાન સો અને બારે દાન એકસો વીસ બરાબર તો ચલો હવે એકસો ત્રેવીસ છેદમાં સો બંને સંખ્યા આપણે સરખાઈ દઈશું અને એકસો વીસ છેદમાં સો તો છેદમાં જે સંખ્યાઓ છે એ તો સરખી થઈ ગઈ સો સો તો હવે આપણે અંશની સંખ્યાઓ જોવાની છે તો એ કઈ મોટી છે એકસો ત્રેવીસ અને એકસો માં એકસો ત્રેવીસ મોટા છે તો માટે એકસો ત્રેવીસ છેદમાં સો ગ્રેટર ધેન અથવા મોટા છે મોટા મગર ખાઈ જાય એટલે પાંખી નિશાની મોટા તરફ મોટા છે એકસો વીસ છે અંગ્રેજીમાં વંચાશે અને ગુજરાતીમાં ના કરતા મોટા બરાબર જી સોરી ઈ પછી એફ લઈએ આપણે જીરો પોઈન્ટ જીરો નવ્વાણું કે જીરો પોઈન્ટ ઓગણીસ જીરો પોઈન્ટ જીરો નવ્વાણું છે તો એમાં આપણે દશાંશ ચિહ્ન દૂર કરવા માટે પોઈન્ટ પછી ત્રણ સંખ્યાઓ છે એટલે નવ્વાણું છેદમાં હજાર કરવા પડશે ત્રણ સંખ્યાઓ છે એટલે તો યો નવ્વાણું છેદમાં હજાર કરે આપણે અને જીરો પોઈન્ટ ઓગણીસ છે તો એમાં દશાંશ ચિહ્ન દૂર કરવા માટે નીચે સો મૂકવા પડશે કારણ કે પોઈન્ટ પછી અહીંયા બે સંખ્યાઓ છે એટલે ઓગણીસ છેદમાં સો હવે અહીંયા હજાર છે એટલે અહીંયા પણ હજાર લાવવા માટે સમજ સુધી બનાવીશું નીચે આપણે દસ મૂકીશું એ વડે ગુણીએ સોના તો હજાર થઈ જાય તો નિયમ પ્રમાણે નીચે ગુણીએ તો ઉપર પણ ગુણવા પડે એટલે આપણે કોઈ પણ સંખ્યા ગુણીએ તો એને ભાગીએ તો ગુણીએ અને ભાગીએ એટલે દૂર થઈ જાય એટલા માટે આપણે બંને બાજુ ઉપર નીચે ગુણવા પડશે એટલે એકસો ઓગણીસ ગુણ્યા દસ એટલે એકસો નેવું અને સો ગુણ્યા દસ એટલે હજાર બરાબર ચલો બંને વિદ્યાર્થી મિત્રો આપણે સરખાઈશું છે નવ્વાણું છેદમો હજાર એટલે નવ્વાણું અને એકસો નેવું કઈ સંખ્યા મોટી તો એકસો નેવું મોટા થશે નવ્વાણું નાના થશે એટલે અયો આવશે નવ્વાણું છેદમો હજાર એ નાના છે એટલે કે એકસો નેવું છે આમ જીરો પોઈન્ટ જીરો નવ્વાણું એ જીરો પોઈન્ટ ઓગણીસ કરતા નાના છે જી એક પોઈન્ટ પાંચ કે એક પોઈન્ટ પચાસ હવે એક પોઈન્ટ પાંચ તો એમાં દસાંશી ને દૂર કરવા માટે આપણે શું કરીશું નીચે દસ મૂકીશું એટલે નીચે બે મીંડા આવે એટલે કે સો મૂકીશું એટલે એકસો પચાસ સો હવે અહયો સો છે એટલે આપણે અહીંયા પહેલી સંખ્યામાં નીચે સો લાવવા પડે તો એના માટે આપણે શું કરીશું

અહીં આપણે એવું કહી શકીએ કે એક પોઈન્ટ પચાસ પચાસ બંને એનો અર્થ શું થયો વિદ્યાર્થી મિત્રો કે પોઈન્ટ પછી કોઈ પણ સંખ્યા હોય પાછળ તમે જેટલા પણ મીંડા મૂકો એ મીંડાનું કોઈ મૂલ્ય હોતું નથી અહીંયા એક પોઈન્ટ પાંચ લખ્યું છે અને એક પોઈન્ટ પચાસ એક પોઈન્ટ પચાસની જગ્યાએ તમે એક પોઈન્ટ પાંચસો લખો એક પોઈન્ટ પાંચ હજાર લખો કે એક પોઈન્ટ પાંચ લાખ લખો તો બંને સંખ્યાઓ સરખી જ થશે કારણ કે તમે દશાંશીને દૂર કરીને આ રીતે સરખાવશો તો બંને સંખ્યાઓ સમાન આવશે જ તમામ દાખલાઓમાં આ રીતે થશે બરાબર આ રીતના મૂલ્યો હોય ત્યારે એચ એક પોઈન્ટ ચારસો એકત્રીસ કે એક પોઈન્ટ ચારસો નેવું તો દશાંશ ચિહ્ન આપણે દૂર કરીએ પોઈન્ટ પછી ત્રણ સંખ્યાઓ છે એક પોઈન્ટ ચારસો એકત્રીસ એટલે નીચે હજાર આવશે ત્રણ મીંડા એટલે એક હજાર ચારસો એકત્રીસ છેદમાં હજાર અને એક પોઈન્ટ ચારસો નેવું તો એમાં પણ દશાંશ ચિહ્ન દૂર કરવા માટે પોઈન્ટ પછી ત્રણ સંખ્યાઓ હોવાથી એક હજાર ચારસો નેવું હજાર બંને સંખ્યાઓને આપણે હવે સરખાઈએ તો એક હજાર ચારસો એકત્રીસ છેદ છે એક હજાર ચારસો નેવું મોટા થશે એક હાજર ચારસો એકત્રીસ નાના થશે તો આમ એક હજાર ચારસો એકત્રીસ છેદમો હજાર લેસ દેન નાના છે એક હજાર ચારસો ને નેવું છેદમાં હજાર કરતા બરાબર માટે એક પોઈન્ટ ચારસો એકત્રીસ નાના છે એક પોઈન્ટ ચારસો નેવું કરતા બરાબર તો ખ્યાલ આવી ગયો છે તમામ દર્શક મિત્રોને હવે આઈ જોઈએ એમાં તો આઈમાં ત્રણ પોઈન્ટ ત્રણ કે ત્રણ પોઈન્ટ ત્રણસો આગળનો આપણે હાલ એક દાખલો જોયો જેની અંદર એક પોઈન્ટ પાંચ અને એક પોઈન્ટ પચાસ વાળો સેમ એજ રીતે દશાંશ ચિહ્ન દૂર કરવા માટે તેત્રીસ છેદમાં દસ અને ત્રણ પોઈન્ટ ત્રણસો છે તો પોઈન્ટ પછી ત્રણ સંખ્યાઓ છે દશાંશ ચિહ્ન પછી એટલે નીચે હજાર આવશે તો ત્રણસો તેત્રીસો છેદમાં હજાર બરાબર હવે આપણે અયો હજાર છે એટલે પહેલી સંખ્યામાં પણ છેદમાં હજાર આવવા જોઈએ છેદમાં આપણે સો વડે ગુણીએ તો જ હજાર આવશે એટલે દસ ગુણ્યા એટલે હજાર અને ઉપર પણ સો વડે ગુણવા પડશે એટલે તેત્રીસ ગુણ્યા એટલે 3300 અને છેદમાં 1000 હજાર થશે બરાબર તો હવે તેત્રીસો છેદમાં હજાર પહેલી સંખ્યા અને બીજી સંખ્યા પણ 3300 છેદમાં હજાર થશે આ બંને સંખ્યાઓ સરખી થઈ ગઈ એટલે બરાબરની નિશાની આવી ગઈ આગળ કીધું તું એ પ્રમાણે જ ત્રણ પોઈન્ટ ત્રણ અને ત્રણ પોઈન્ટ ત્રણસો એ બંને સંખ્યાઓ સરખી જ થાય પોઈન્ટ પછી તમે જેટલા પણ મીંડા મૂકો બંને સંખ્યાઓ સરખી હોય આગળની તો મીંડાઓનું કોઈ જ મહત્વ હોતું નથી પોઈન્ટ પછી એ બંને સંખ્યાઓ સરખી એટલે કે સમાન થશે બરાબર જે પાંચ પોઈન્ટ ચોસઠ કે પાંચ પોઈન્ટ છસો ત્રણ ચલો પાંચ પોઈન્ટ ચોસઠમાં આપણે ચિહ્ન દૂર કરીશું એટલે પોઈન્ટ પછીની બે સંખ્યાઓ છે એટલે નીચે સો મૂક્યા પાંચસો ચોસઠ છેદમાં સો બીજી સંખ્યા નીચે હજાર હોવાથી અહીંયા આપણે દસ વડે ગુણ્યા ઉપર નીચે તો સો ગુણ્યા દસ એટલે હજાર અને પાંચસો ચોસઠ ગુણ્યા દસ એટલે પાંચ હજાર છસો ચાલીસ છેદમાં હજાર અને બીજી સંખ્યા છે હવે પાંચ પાંચ આપણે દૂર કરીએ તો પાંચ હજાર છસો પાંચ હજાર છસો ચાલીસ છેદમો હજાર અને પાંચ હજાર છસો ત્રણ છેદમો હજાર તો ચલો આપણે જોઈએ તો પાંચ હજાર છસો ચાલીસ અને પાંચ હજાર છસો માં પાંચ હજાર છસો ચાલીસ મોટી સંખ્યા થશે એટલે કે પાંચ હજાર છસો ચાલીસ છેદમાં હજાર મોટા છે પાંચ હજાર છસો ત્રણ છેદમાં હજાર કરતા અને આ મૂળ સંખ્યા પાંચ પોઈન્ટ ચોસઠ એ મોટી થશે પાંચ પોઈન્ટ છસો ત્રણ કરતા બરાબર એટલે આ રીતે આપણને સંખ્યાઓના દશાંશીને દૂર કરી અને કઈ સંખ્યા મોટી કે કઈ સંખ્યા નાની સમજવામાં ખ્યાલ આવી ગયો હવે બીજા દાખલા નંબર 2 માં આ પ્રકારના બીજા પાંચ વધુ ઉદાહરણો બનાવી અને બત્રીસ કે જીરો પોઈન્ટ ત્રેવીસ બે પાંચ પોઈન્ટ પાંચ કે જીરો પોઈન્ટ પંચાવન ત્રણ એક પોઈન્ટ પાંચ કે પાંચ પોઈન્ટ એક ચાર બે પોઈન્ટ છત્રીસ કે બે પોઈન્ટ ત્રેસઠ પાંચ જીરો પોઈન્ટ દાખલો છે જીરો પોઈન્ટ બત્રીસ અને જીરો પોઈન્ટ ત્રેવીસ તો ચલો પહેલા શૂન્ય છે હવે ક્રમ પ્રમાણે જઈએ વિદ્યાર્થી મિત્રો દરેકની અંદર બંને બાજુ પહેલી સંખ્યા જોવાની જો એ સરખી હોય તો બીજી સંખ્યા જોવાની જો એ સરખી હોય તો ત્રીજી સંખ્યા જોવાની લે કોઈ એક ક્રમમાં સંખ્યા એવી આવશે કે અલગ અલગ હશે તો એમાં મોટી સંખ્યા જે બાજુ હશે બાજુ હશે સંખ્યા નાની કહેવાશે તો ચલો સમજીએ જીરો પોઈન્ટ બત્રીસમાં પેલા શૂન્ય છે પેલી સંખ્યામાં તો બીજી સંખ્યામાં પણ શૂન્ય છે એ ક્રમમાં પોઈન્ટ પછી ત્રણ છે પોઈન્ટ પછી બે છે તેનો મતલબ શું થઈ ગયો ત્રણ મોટા કહેવાય બે કરતા એટલે 0.32 પોઈન્ટ બત્રીસ મોટા છે 0.23 પોઈન્ટ કરતા બે પાંચ પોઈન્ટ પાંચ અને જીરો પોઈન્ટ પંચાવન 5 છે અને પોઈન્ટ પહેલા શૂન્ય છે એનો અર્થ શું થયો કે પાંચ પોઈન્ટ મોટા થશે એ જીરો કરતા બરાબર ત્રીજા નંબરે પાંચ અને એક તો પોઈન્ટ પહેલા અયો પાંચ છે અને પોઈન્ટ પહેલા યો એક છે તેનો મતલબ 5 અને એકમાં પાંચ મોટા કહેવાય પાંચ પોઈન્ટ એક મોટા છે પોઈન્ટ પછી છ છે અહીંયો પોઈન્ટ પછી ત્રણ છે તો છ અને 3 માં છ મોટા થશે એટલે બે પોઈન્ટ મોટા છે બે કરતા પાંચ જીરો અને જીરો પોઈન્ટ ઝીરો તેસઠ તો પોઈન્ટ પેલા અહી છે પોઈન્ટ પછી છ છે અને પોઈન્ટ છે અને જીરોમાં છ મોટા થશે એટલે જીરો પોઈન્ટ તેસઠ મોટા છે જીરો પોઈન્ટ ઝીરો તેસઠ કરતા છઠ્ઠો દાખલો જીરો પોઈન્ટ ઝીરો ચાર જીરો પોઈન્ટ જીરો ચાલીસ તો આગળ આપણે જી અને આઈ બંને દાખલામાં દાખલા એકના જોયા હતા એ જ છે જીરો શરૂઆતમાં યો પહેલા પોઈન્ટ પહેલા જીરો છે યો પણ પોઈન્ટ પહેલા જીરો છે પોઈન્ટ પછી યો જીરો છે યો પણ પોઈન્ટ પછી જીરો છે પોઈન્ટ પછી બીજા ક્રમે ચાર છે યો પણ બીજા ક્રમે ચાર છે પોઈન્ટ પછી એ ત્રીજા ક્રમે કંઈ નથી આપેલું તે શૂન્ય જ કહેવાય અને પોઈન્ટ પછી ત્રીજા ક્રમે શૂન્ય આપેલું છે ના મતલબ બંને સંખ્યાઓ સરખી જ કહેવાય વિદ્યાર્થી મિત્રો એ થઈ ગયું છે આઠ પોઈન્ટ ચાર આપણે સ્વાધ્યાય સમજવાનું છે એ સ્વાધ્યાય સમજતા પહેલા કેટલાક અગત્યના મુદ્દાઓ છે એ આપણે સમજી લઈએ તો એમાં દશાં અગત્યના મુદ્દામાં પહેલો છે દશાંશ સંખ્યાનો સરવાળો કે બાદબાકી આપણે કરીએ તો એ કરતી વખતે સંખ્યાઓને દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવે તેમ ગોઠવવામાં આવે છે એટલે કે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્નવાળી સંખ્યાઓ મૂકવાની છે ત્યાર બાદ જ એના સરવાળા કે બાદબાકી કરવાનું છે તો એમાં મે તમને બે ઉદાહરણ લઈને સમજવાનો પ્રયત્ન કર્યો છે એક સરવાળાનું ઉદાહરણ છે અને એક બાદબાકીનું છે તો જો અહીંયા ઓગણત્રીસ પોઈન્ટ છપ્પન છે આ સોરી છ વત્તા જીરો એટલે છ પાંચના એક છ આઠ ના સાત પંદર નો વધી પડી એક પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દીધો નવના એક દસ ના આઠ અઢારનો આઠરો વધી પડી એક બે ને ત્રણ એટલે કે જવાબ આવ્યો જોઈ લઈએ પંદર સડસઠ છે તો પોઈન્ટ નીચે પોઈન્ટ અને બે પોઈન્ટ ચાલીસ તો આ બંનેની આપણે વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરવાની છે તો ચલો સાત માંથી જીરો જાય એટલે સાત છ માંથી ચાર જશે એટલે બે પોઈન્ટની નીચે પોઈન્ટ પાંચમાંથી બે જાય તો ત્રણ અને એકમાંથી એક એટલે કે આની બાદબાકી કરતા આપણને જવાબ મળ્યો સત્યાવીસ કેટલો જવાબ મળ્યો તેર પોઈન્ટ સત્યાવીસ બરાબર તો આ રીતે સરવાળો બાદબાકી કરવાની થશે ત્યારબાદ આપણે સમજીએ કેટલાક અગત્યના એકમો અને એનું રૂપાંતર છે જે તમારા દાખલામાં આવે છે જેમ કે એક રૂપિયો બરાબર સો પૈસા તો એક પૈસો બરાબર કેટલા રૂપિયા થાય તો એ રૂપિયાનો સોમો ભાગ કરીએ એટલા પૈસો બરાબર એટલા રૂપિયા થશે એટલે એક રૂપિયાનો સોમો ભાગ બરાબર એક પૈસા એક પૈસા બરાબર એક છેદમાં સો રૂપિયા તમામની અંદર આ રીતે કરવાનું છે એક મીટર બરાબર સો સેન્ટીમીટર માટે એક સેન્ટીમીટર બરાબર એક મીટરનો સોમો ભાગ કે એટલે એક છેદમાં સો મીટર બરાબર 1 છેદમાં હજાર કિલો ગ્રામ હવે વિદ્યાર્થી મિત્રો દર્શક મિત્રો અહીંયા આ એકમોનો ઉપયોગ આપણા દાખલામાં સમજવાનો છે એટલે હવે અહીંથી આપણા આઠ પોઈન્ટ ચાર સ્વાધ્યાયની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો આઠ પોઈન્ટ છે એટલે કે તમને પૈસા આપેલા છે અથવા પૈસાના રૂપિયા બંને આપેલું છે તો એના આપણે તમામ રૂપિયામાં ફેરવવાનું છે બરાબર તો હું રકમ વાંચું છું અને ત્યારબાદ વારા પરથી તમામ દાખલાઓ આપણે સમજીએ ચલો એ પાંચ પૈસા સી વીસ પૈસા ડી પચાસ રૂપિયા પૈસા જ્યારે ઈ સાતસો ને પચીસ પૈસા બરાબર છે હવે આપણે જવાબમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો એ તો પાંચ પૈસા તો પાંચ પૈસા હવે આપણે એકમ આગળ જે સમજ્યા હતા અને એકમ તમારે તમામ વિદ્યાર્થી મિત્રો એ સારી રીતે તૈયાર કરી દેવાના છે કારણ કે આ દાખલાઓ એકમો આધારિત જ છે એકમો તમને પાકા દાખલા એકદમ સહેલાઈથી અને તમે ગણી શકશો બરાબર તો ચલો સો પૈસા બરાબર એક રૂપિયો તો એક પૈસો બરાબર એક છેદમાં સો રૂપિયા તો હવે આપણને કેટલા આપ્યા છે પાંચ પૈસા હવે એના આપણે રૂપિયામાં ફેરવવાનું છે તો પાંચ પૈસા એટલે બરાબર પાંચ ગુણ્યા એક છેદમાં સો રૂપિયા દાખલાઓમાં તો એક છેદમાં સો રૂપિયા કરી દીધું હવે આ જે પાંચ છે એ અંશમાં કહેવાય એટલે પાંચ ગુણ્યા એક એટલે પાંચ એકા પાંચ થશે તો પાંચ એક જોડે ગુણ્યા એટલે પાંચ છેદમાં સો તો સો દૂર કરીશું દશાંશ ચિહ્ન મૂકીશું તો સો એટલે કે બે મીંડા થાય તો ઉપર આપણે બે સંખ્યા આવે એ રીતે મૂકવાનું છે તો યો રૂપિયા એ પૈસાનો રૂપાંતરિત સ્વરૂપ કહેવાશે ચલો બી માં જ રીતે સમજીએ પંચોતેર પૈસા તમામમાં એકમ એક સરખા સો પૈસા બરાબર એક રૂપિયો તો એક પૈસો બરાબર એક છેદમાં સો રૂપિયા હવે પંચોતેર પૈસા બરાબર પંચોતેર ગુણ્યા એક છે ઝીરો પોઈન્ટ સો નીચે છે એટલે સો દૂર કરીશું દશાંશ ચિહ્નો મૂકીશું એટલે બે સંખ્યા પેલા દશાંશ ચિહ્ન આવશે પાછળથી ગણીએ તો અને પોઈન્ટ પછી બે સંખ્યાઓ એ રીતે તમે સમજો તો પણ ચાલશે સો રૂપિયા આમ વીસ પૈસા બરાબર વીસ ગુણ્યા એક છેદ માં સો રૂપિયા એટલે પૈસાની જગ્યાએ અહીં શું કર્યું એક છેદ સો રૂપિયા મૂકી દીધા રીતે એ જ વીસ ગુણ્યા એક એટલે વીસ છેદમાં સો એટલે નીચે સો છે જે દૂર કરીશું એટલે બે સંખ્યા પહેલા દશાં ચિહ્ન આવશે એટલે પાછળથી આપણે તો જીરો અને બે ની આગળ દશાંશ ચિહ્ન જીરો પોઈન્ટ વીસ રૂપિયા થશે બરાબર તો હવે એના પછી આપણે ડી અને ઈ જોઈએ જો ડી પચાસ રૂપિયા અને નેવું પૈસા છે બરાબર તો એને આપણે રૂપિયામાં ફેરવવું છે તો પચાસ રૂપિયા તો એમને એમ રહેશે પરંતુ નેવું આપણે રૂપિયામાં ફેરવવું પડશે તો ચલો સો પૈસા બરાબર એક રૂપિયો તો એક પૈસો બરાબર એક છેદમાં સો રૂપિયા થાય હવે આનો ઉપયોગ કરીશું તો પચાસ રૂપિયા નેવું પૈસા બરાબર પચાસ રૂપિયા વધતા નેવું પૈસા પચાસ રૂપિયાને આપણે અડવાનું નહીં એમને એમ જ રાખવાનું છે એક સુધી પચાસ રૂપિયા વધતા નેવું ત્યાં પૈસાની જગ્યાએ એક છેદમાં સો રૂપિયા મૂકી દઈશું તો એટલે અને સો એ દૂર કરવા માટે આપણે બે સંખ્યા પેલા દશાંચી નું મૂક્યું એટલે જીરો પોઈન્ટ નેવું રૂપિયા થઈ ગયા અને એ પચાસ રૂપિયા જોડે ઉમેરાઈ જશે એટલે પચાસ પોઈન્ટ નેવું રૂપિયા આનો જવાબ આવી જશે કેટલો જવાબ આવશે પચાસ પોઈન્ટ નેવું રૂપિયા ત્યારબાદ દાખલા નંબર પહેલાનો જે છેલ્લો ઈ છે એ સમજીએ સાતસો પચીસ પૈસા રીતે વિદ્યાર્થી મિત્રો સાતસો પચીસ પૈસા એટલે સો પૈસા બરાબર એક રૂપિયો તો એક પૈસો બરાબર એક છેદ સો રૂપિયા હવે સાતસો પચીસ પૈસા બરાબર સાતસો ગુણ્યા પૈસા ની એક છેદ સો રૂપિયા થશે સાતસો પચીસ ગુણ્યા એક એટલે સાતસો અને છેદ સો સો દૂર કરવા માટે બે મીંડા હોવાથી બે સંખ્યા પહેલા દિને મુકાશે પાછળથી ગણવાની બે સંખ્યાઓ તો પાંચ અને બે અને એના પહેલા દશાંશીને સાત પોઈન્ટ પચીસ રૂપિયા આનો જવાબ આવી ગયો તો અહીંયા દાખલા નંબર બે પૂરો થયો અને સોરી દાખલા નંબર એક પૂરો થયો અને દાખલા નંબર બે જોઈએ ત્યાર પછી ચલો દાખલા નંબર બે દશાંશનો ઉપયોગ કરીને મીટરમાં રૂપાંતર મીટર સ્વરૂપે દર્શાવો એટલે આપણે જેમ રૂપિયાનું પૈસાનું રૂપિયામાં ફેર્યું હતું એ જ રીત કરવાની છે પરંતુ યો સેન્ટીમીટરની જગ્યાએ મીટર એકમ આવશે જેમ પૈસાનો રૂપિયામાં આવ્યો તો શબ્દનો ઉપયોગ બસ એ જ કરવાનો છે પણ સેન્ટીમીટરનો યો મીટર મૂકવાનું થશે રકમ હું વાંચું છું વિદ્યાર્થી મિત્રો તો જુઓ એ પંદર સેમી બી છ સેમી સી બે મીટર પિસ્તાલીસ ડી નવ મીટર સાત સેમી ઈ ચારસો ઓગણીસો ए મોપેલો સો સેમી બરાબર એક મીટર તો એક સેમી બરાબર એક बराबर 1 સો મીટર હવે પંદર સેમી બરાબર પંદર અને સેમી ની જગ્યાએ એક છેદ સો મીટર કરી દઈશું પંદર છે એક જોડે ગુણાશે એટલે પંદર છેદમાં સો સો દૂર કરીને દસ ચિહ બે સંખ્યા પેલા એટલે પાંચ એક અને એની આગળ દસિન્ન એટલે જીરો પોઈન્ટ જવાબ આવી ગયો એ જ રીતે બી છ સેમી છે એના મીટરમાં ફેરવીએ સો મીટર સો સેમી બરાબર એક મીટર માટે એક સેમી બરાબર એક છેદમાં સો મીટર હવે છ સેમી બરાબર છ ગુણ્યા સેમી ની જગ્યાએ એક છેદમાં સો મીટર મૂકી દઈએ અને છ છે એક જોડે એટલે મીટર એટલે છીને આપણે દૂર સો દૂર કરીને દશાંશીને મૂકીશું તો પાછ બે મીંડા હોવાથી પાછળથી ગણવાનું બે સંખ્યાઓ લેવાની છે એટલે છ અને કઈ પણ સંખ્યા ના હોય એટલે આપણે શૂન્ય લઈ લેવાના એટલે શૂન્ય અને ત્યારબાદ પોઈન્ટ એટલે જુઓ પોઈન્ટ પછી બે સંખ્યાઓ થઈ અથવા પાછળથી ગણીએ તો બે સંખ્યાઓ પોઈન્ટ આવે સંખ્યા બે મીટર અને પિસ્તાલીસ સેમી છે તો યો બે મીટર છે એને આપણે અડવાનું નહીં પણ પિસ્તાલીસ સેમી છે અને આપણે મીટરમાં ફેરવીશું તો જુઓ સો સેમી બરાબર એક મીટર તો એક સેમી બરાબર એક છેદમાં સો મીટર બે હવે છે બે મીટર વત્તા પિસ્તાલીસ એટલે પિસ્તાલીસ એકા પિસ્તાલીસ પિસ્તાલીસ છેદમાં સો મીટર પિસ્તાલીસ છેદમાં સો સો દૂર કરવા માટે બે સંખ્યા પહેલા દશા ચિન્હ એટલે કે પાંચ ચાર એ બંને પેલા દશાંશી નાઇન્ટ પિસ્તાલીસ મીટર આનો જવાબ આવી ગયો ત્યારબાદ ડી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ડી ની અંદર નવ મીટર અને સાત સેમી આપેલું છે કેટલું આપેલું છે નવ મીટર અને સાત સેમી તો ચલો નવ મીટર છે મીટર તો એક સેમી બરાબર એક છેદ સો મીટર હવે નવ સેમી અને સાત નવ મીટર અને સાત સેમી બરાબર નવ મીટર વધતા સાત સેમી નવ મીટર વધતા સાત

દાખલા નંબર બે પૂરો થાય છે અને ત્યાંથી દાખલા નંબર ત્રણ ની શરૂઆત થાય છે તો દાખલા નંબર ત્રણ જોઈએ દશાંશનો ઉપયોગ કરી સેમી સ્વરૂપે દર્શાવો બરાબર અહીંયો વિદ્યાર્થી મિત્રો આપણે ફૂટપટ્ટીની અંદર તમે જુઓ તો સેન્ટીમીટરની ફૂટપટ્ટી હોય છે તો એક સેન્ટીમીટરની વચ્ચે નાના નાના દસ ખાના હોય છે એ નાના નાના દસ ખાનાઓ એટલે મિલીમીટર કહેવાય તો એવા દસ મિલીમીટર બરાબર એક સેન્ટીમીટરનું ખાનું થાય છે અહીંયા આપણે મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવવાનું છે તો એક મિલીમીટર આ દસ મિલીમીટર બરાબર એક સેન્ટીમીટરના આધારે આપણે આની ગણતરી કરવાની થશે ચલો આપણે જોઈએ

સેન્ટીમીટરનો નો દસમો ભાગ એટલે એક છેદમાં મિલિમીટરની જગ્યાએ એક છેદમાં દસ સેન્ટીમીટર મૂકી દેવાનું એટલે પાંચ એકા પાંચ છેદમાં દસ એટલે પાંચ છેદમાં દસ સેમી થાય હવે પાંચ છેદ માં દસ એટલે દસ દૂર કરીશું એટલે એક મિંડું હોવાથી દસ દસ ની પાછળ

અને મિલીમીટર ની જગ્યાએ 1/10 સેમી બરાબર 60 ટકા 60 છેદમાં 10 એટલે 60 છેદમાં 10 સેમી જો એક મીંડું મીંડું ઉડી જશે ઉપર નીચે સરખા મીંડા હોય પાછળ છલ્લે હોવા જોઈએ હો સંખ્યાની છલ્લે વચ્ચે નહીં ઉડાડવાનું સંખ્યાની વચ્ચે હોય તો ના ઉડા છલ્લે હોય તો જ ઉડે એટલે બંને મીંડા ઉડી ગયા તો આમ 6 સેમી આનો જવાબ આવી ગયો ત્યારબાદ સી એકસો ચોસઠ મિલીમીટર તો દસ મિલિમીટર બરાબર એક સેમી એક મિલિમીટર છે બરાબર એકસો ચોસઠ અને મિલિમીટર ની જગ્યાએ એક છેદ દસ સેમી મૂકીશું તો એકસો ચોસઠ છેદ દસ એકસો ચોસઠ ને એક વડે ગુણી નાખીશું એકસો ચોસઠ છેદ દસ થઈ જશે હવે દસ દૂર કરવા માટે પાછળથી એક સંખ્યા પહેલા દશાંશ ચિહ્ન એટલે પાછળથી એક સંખ્યા ચાર છે ને એના પહેલા દશાંશ ચિહ્ન એટલે કે સોળ પોઈન્ટ ચાર સેમી જવાબ આવશે ડી નવ સેમી અને આઠ મિલીમીટર તો જે નવ સેમી છે એને અડવાન નથી ખાલી આઠ મિલીમીટરના સેમીમાં ફેરવવાના છે દસ મિલીમીટર બરાબર એક સેમી તો એક મિલીમીટર બરાબર એક છેદમાં દસ સેમી નવ સેમી

અને દસ દૂર કરીશું એટલે પાછળથી એક સંખ્યા પહેલા દશાંશ ચિહ્ન એટલે કે ત્રણ પહેલા દશાંશ ચિહ્ન આવશે નવ પોઈન્ટ ત્રણ સેમી વિદ્યાર્થી મિત્રો આઠ પોઈન્ટ ચારના દાખલા નંબર ત્રણ સુધી આપણે મેં તમને એ ગણાવ્યા છે દાખલા અને હવે ભાગ પાંચ પૂરો કરીએ છીએ અને હવે પછી આગળના જે દાખલાઓ આઠ પોઈન્ટ ચારસો અધ્યાયના એ ભાગ છ ની અંદર સમજીશું તો તમામ વિદ્યાર્થી મિત્રો દર્શક મિત્રોને નમસ્કાર